નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. લક્ષ્મી માતાજીની પૂજા કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે ધનતેરસ. અમુક કારણોસર બધા જ્યાં પૂજા નથી કરી શકતા ત્યાં અમદાવાદમાં રહેતા ઘનશ્યામભાઈ કેટલાય વર્ષોથી લક્ષ્મી પૂજા કરીને લોકોને યંત્ર આપે છે. ધનલક્ષ્મીજીની પૂજા કરવાનો દિવસ એટલે ધનતેરસ. આ ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી આખું વર્ષ માટે લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે, પરંતુ ઘણા લોકો કોઈના કોઈ કારણોસર લક્ષ્મીજીની પૂજા કરી શકતા નથી. તેવા લોકો માટે અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા ઘનશ્યામ પટેલ તેમના પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ પરિવાર પોતાના ઘરે એક મોટા હવનનું આયોજન કરે છે, જેમાં 700 જેટલા શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. આ શ્રીયંત્રને મહારાજ દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે અહીં આવતા તમામ લોકોને હવન અને પૂજા માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. કોઈ પણ વ્યક્તિ અહીંયા પૂજા અર્ચન કરવામાં આવી શકે છે. આ તમામ શ્રીયંત્ર લોકોને પૂજા બાદ ભેટ આપવામાં આવે છે. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે આયુ આરોગ્ય, અષ્ટ પ્રકારની લક્ષ્મી અને શ્રીયંત્રની પૂજા આજે ધનતેરસના દિવસે થાય છે. ધનતેરસના ધનવંતરી ભગવાનનો પણ દિવસ છે અને કુબેરનો પણ દિવસ છે. જે ઘરમાં કુબેર અને ધન હોય આના રક્ષણ માટે અને સ્થિર લક્ષ્મી પ્રાપ્તિ માટે આજે ધન ત્રયોદશીનો દિવસ મનાવવામાં આવે છે અને શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો ગાંધીનગર ખાતે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યાની આશંકાએ અફરાતફરી મચી ગઈ હતી. હજુ સુધી દીપડાને શોધવાનું કામ ચાલુ છે. ઘટના સ્થળે વન વિભાગ અને પોલીસની ટીમ આવી ગઈ છે અને તપાસ આદરી છે. રાજ્યમાં દીપડો અને સિંહ જેવા પ્રાણીઓ ઘરમાં ઘૂસી જવાના બનાવ તો આપણે ઘણા સાંભળ્યા છે, પરંતુ આજે સવારે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યાની આશંકાથી અફરાતફરી મચી ગઈ છે. ઘટના સ્થળે વન વિભાગ અને પોલીસની ટીમ આવી ગઈ છે અને તપાસ આદરી છે. આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગાંધીનગરમાં નવા બનેલા સચિવાલયમાં દીપડો ઘૂસી ગયાની આશંકા વર્તાઈ રહી છે. વન વિભાગની ટીમ ત્યાં આવીને તપાસ હાથ ધરી છે, જેમાં હાલ તેમની એક ટીમે સીસીટીવી ફૂટેજમાં તથ્યો શોધી રહ્યા છે, જ્યારે બીજી ટીમ દીપડાના પગ કે કોઈ અન્ય નિશાની શોધી રહ્યા છે. તેઓ તે પણ શોધી રહ્યા છે કે દીપડો ક્યાંથી કયા દરવાજાથી ઘૂસ્યો હશે. મહત્વનું એ છે કે પ્રાણીઓને રહેવા માટેના વન વિસ્તાર આપણે કાપી રહ્યા છીએ અને મોટી મોટી બિલ્ડિંગો બનાવી રહ્યા છે, જેને કારણે આવા હિંસક પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં આવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવું પણ એક તારણ સામે આવે છે. અધિકારીઓએ આ અંગે ચિંતા દર્શાવતા કહ્યું કે જો સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો હોય તો ઘણી ચિંતાનો વિષય છે. આ અંગે તપાસ થશે કે ક્યાંથી અંદર આવ્યો. અને સુરક્ષાની દ્રષ્ટિએ અને લોકોની સેફટીને ધ્યાનમાં રાખતા જ્યાં સુધી આ દીપડાને લોકેશન ના મળે અથવા એને એરેસ્ટ પકડી ના શકાય ત્યાં સુધી અત્યારે સચિવાલયને થોડું સેફ કરવા માટે કેમ્પસની અંદર કોઈને એન્ટ્રી આપવામાં આવી નથી. જેવું ક્લિયર થઈ જશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કે આ દીપડો આ લોકેશન ઉપર છે અથવા આ રીતે એની મૂવમેન્ટ થઈ છે, એના પછી સુરક્ષાની દ્રષ્ટિએ અને લોકોની સેફટીને ધ્યાનમાં રાખતા અહીંયા સચિવાલયમાં લોકોને એન્ટ્રી આપવામાં આવશે. બિલ્ડિંગની પણ તપાસ રહી છે, તમામ સચિવાલયના જે બ્લોક્સ છે તે પણ તપાસ કરવાના, કોયરું પણ અહીંયા વિશેષ હા બધી જગ્યા સચિવાલયનું જેટલું મોટું કેમ્પસ છે, બિલ્ડિંગ હોય કે આજુબાજુનો વિસ્તાર હોય, એ તમામ જગ્યા ઉપર અત્યારે સર્ચ ચાલે છે. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ગીર સોમનાથના વેરાવળ સિવિલ સહિત તાલુકાના સીએચસી કેન્દ્રોમાં અનેક પ્રકારની દવાઓનો સ્ટોક ખાલી. ગરીબ દર્દીઓને દવા લેવા જવું પડે છે ખાનગી મેડિકલ સ્ટોરમાં. અને વિનામૂલ્યે દવા આપતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમારી ટીમે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં આવેલી સિવિલ હોસ્પિટલ અને કોડીનાર સીએચસી કેન્દ્રની મુલાકાત લઈ દવા અંગે પડતાલ કરતા કંઈક ચોંકાવનારી હકીકત સામે આવી છે. 20 કરોડના ખર્ચે ગરીબોના આરોગ્ય માટે બનાવેલ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દવાની ભારે અછત જોવા મળી રહી છે. વેરાવળ સરકારી હોસ્પિટલે મફત સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને દવા ખરીદવા ખાનગી મેડિકલ પર જઈને મસમોટી કિંમત ચૂકવવી પડી રહી છે. વેરાવળ સિવિલના ઇન્ચાર્જ અધ્યક્ષ ડૉક્ટર બાલુભાઈ રામે સરકાર અને આરોગ્ય વિભાગનો બચાવ કરતા કહ્યું કે દર વર્ષ માટે દવાનો સ્ટોક મંગાવવામાં આવે છે. અમે 393 પ્રકારની દવાઓ મંગાવીએ છીએ, પરંતુ 90 પ્રકારની દવા મંજૂર થતી નથી, જેથી 303 પ્રકારની દવાનો સ્ટોક લાવવામાં આવે છે, જેમાં પણ 30 પ્રકારની દવાની શોર્ટેજ ઊભી થઈ, જેથી અમે લોકલ લેવલ પરથી જાતે જ દવા ખરીદી અને આજુબાજુના સેન્ટરમાંથી દવા મંગાવી સપ્લાય પૂરું કર્યું છે, પરંતુ હજુ પણ 14 પ્રકારની દવાની અછત છે. ખાસ કરીને ચામડીના રોગ અને મલ્ટીવિટામિન
તેમજ એન્ટીબાયોટિકનો સમાવેશ થાય છે, જે દવાઓ નથી તેની અમે માંગણી કરી છે. આ હતી વેરાવળ સિવિલની વાત, પરંતુ કોડીનાર સરકારી હોસ્પિટલની પણ કંઈક આવી જ હાલત છે. અહીં પણ દવાનો જથ્થો ઘટી પડ્યો છે. સરકારી હોસ્પિટલમાં માત્ર 3-3 મહિને દવાનો જથ્થો મંગાવાય છે, જેમાં અપૂરતી દવા આવે છે અને જેને જરૂર ન હોય તે દવા થાપડી દેવામાં આવે છે. કોડીનાર સરકારી દવા ખાનગીના ગ્રાન્ટના 90,000 રૂપિયાની દવા મંગાવી મરીજોને આપવાની ફરજ પડી છે, તો આ વર્ષે એ ગ્રાન્ટ પણ નથી આવી, જેથી સરકારી દવાખાનાના ડોક્ટરો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે મરીઝ ના તો બુરા હાલ થયા છે. ઉલ્લેખનીય છે કે વેરાવળમાં 20 કરોડના ખર્ચે સરકારે હોસ્પિટલ બનાવી મોટા મોટા દાવા કર્યા હતા, પરંતુ 20 કરોડનું દવાખાનું દવા અને ડોક્ટર વિનાનું હોવાનું દર્દીઓ કહી રહ્યા છે. એમના માટે દવા લેવા માટે અહીંયા સરકારી હોસ્પિટલ વેરાવળમાં આવેલો, તો એની અંદર બેને એક દવા લખેલી, તો એ દવા ઉપલબ્ધ ના હોય, નીલ હોય, તો પાછો હું મેડમ પાસે ગયો અને એમને ચામડીના સ્પેશિયલિસ્ટ છે એમને જોટવા દે, તો એમણે કીધું કે ભાઈ આ દવા એટલે આ બીજી બે દવા લખી, બે પૈકી કંઈ પણ હોય તો આપ, તો એ બે દવા પણ અહીંયા નીલ છે અને મને આ દવાઓ બહારથી ખરીદવાનું કીધેલું. સરકાર છે એ પોતે દવા પૂરી પાડી શકતી નથી, બરાબર. એના માટે એમ દુઃખ થાય છે કે ભાઈ આટલો બધો કર વસૂલે છે, આવું બધું લે છે ગવર્મેન્ટ આપણી પાસેથી, તો આટલી એક સામાન્ય સુવિધા કે જે સામાન્ય દવા છે એ પણ જો પોતે જાળવી ના શકતી હોય તો એના કારણો એની પાસે હશે. આપણે તો એમાં એને રજૂઆત કરવાની રહી આ માધ્યમ દ્વારા. અહીંયા 21 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા હોસ્પિટલ બનેલ છે, પણ તમે જોવો છો કે ઓલું ડૉક્ટર વગરનું દવાખાનું હોય ને એવું એનું વાતાવરણ છે. અમુક પ્રકારના એ ડૉક્ટર પણ નથી અને સામાન્ય જે શરદી ઉધરસ અને તાવની જે દવા હોય એ પણ અત્યારે હાલ ખાલી છે. જે લોકોને એવી સામાન્ય બીમારી હોય એને બહારથી મેડિકલ સ્ટોરમાં લેવા જવી પડે છે. અને અહીંયા આવડું મોટું હોસ્પિટલ હોવા છતાં અત્યારે સ્વાઇન ફ્લૂએ જે ગુજરાતમાં માથું ઉંચકું છે, તો સ્વાઇન ફ્લૂનો અહીંયા વોર્ડ પણ નથી. આ લોકોને ન છૂટકે પ્રાઇવેટમાં જવું પડે અથવા રાજકોટ અહીંથી શિફ્ટ કરે છે. આજે જ અમને અહીં ખ્યાલ પડ્યો એટલે ટીવીના માધ્યમથી હું સરકારશ્રીના કાન અમળવા માગું છું કે શા માટે આપ આ સુવિધા છે પૂરી પાડતા નથી. અહીંની ભોળી જનતા જે ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક વેરાવળ હોય, અવડું મોટું હોસ્પિટલ હોય અને દવા પૂરી ન પડે, તમે શું સૂચવો છો? શું આમાં પણ કોઈ ભ્રષ્ટાચાર છે એવું અમને લાગે છે? વાત કરીએ તો આપણે દરેક વર્ષની શરૂઆતમાં આખા વર્ષનું ઇન્ડેન્ટ મોકલતા હોય છે, એટલે કે કેટલીક જરૂરિયાત છે, તો આપણે ટોટલ 393 પ્રકારની વસ્તુઓ અથવા દવાઓ જે માંગેલી હતી એમાંથી આપણને 303 પ્રકારની દવાઓ સપ્લાય થઈ ગઈ છે. 90 વસ્તુ એવી હતી કે જે એમાં સપ્લાય થતી નથી. આ 303 દવાઓમાંથી 30 જેટલી દવાઓ આપણને ઓછો સપ્લાય મળેલો હતો, પણ એ દવાઓ ક્યાં તો અમે ખરીદી કરેલી છે અથવા તો બાજુના સેન્ટરમાંથી અમે લીધેલી છે જે વધારે હતી, એટલે અત્યારે અમારી પાસે ટોટલ 14 દવાઓ એવી છે કે જેની અછત છે, બાકીની બધી દવાઓ અત્યારે હાજર છે, બરાબર છે. અને એ જે દવાની અછત છે એની પણ અમે માંગણી ઉપર કરેલી છે જેથી એનો સપ્લાય પણ થોડાક ટાઈમમાં થઈ જશે, બરાબર છે. આ દવાઓમાં મોટાભાગે છે એક મલ્ટીવિટામિન અને જે ચામડીના રોગોને લગતી દવાઓ છે એની અછત છે, બાકી ડાયાબિટીસ બીપી વગેરેની જે દવાઓ છે એ બધું પૂરા જથ્થામાં છે. સાયકેટ્રિકની દવાઓ છે પૂરા જથ્થામાં છે, દુખાવાની દવા છે એ બધી, તાવની દવા છે, શરદીની દવા છે એ બધી પણ પૂરતા જથ્થામાં છે. પ્લસ આ તો થઈ કે અમે જે માંગણી કરીએ અને દવાઓ મળે એના સિવાય પણ વેરાવળની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને બહારથી દવાઓ લેવી ના પડે અને બધી જ દવા અહીંયા મળી રહે એના માટે થઈ અને ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ પ્રિમાઇસિસમાં જ એક જનરિક દવાઓનો સ્ટોર પણ ટૂંક જ સમયમાં સરકાર ખોલવા જઈ રહી છે, તો એ લોકોને હવે બહારથી પણ દવાઓ લેવી પડશે નહીં, બધી દવાઓ અહીંયાથી મળી જશે ટૂંક જ સમયમાં. રામજી મણિયાર સાથે NH ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો માળિયાહાડીના પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાનો જન્મદિવસ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે અનોખી રીતે ઉજવાયો. જન્મદિવસે વિદ્યાર્થીઓના જીવનના આદર્શ સ્વામી વિવેકાનંદના પુસ્તકની ભેટ આપી સ્વામી વિવેકાનંદના જીવનના વિચારોની વિશેષ માહિતી સાથે પર્યાવરણના જતન પાછળ સતત કાર્યશીલ રહેતા બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. આજના આધુનિક સમયમાં યુવાનો પોતાનો જન્મદિવસ નિમિત્તે પાર્ટી કરી મિત્રો સાથે મોજ મસ્તીમાં ઉજવવા પાછળ ખોટા ખર્ચા કરી જન્મદિવસ મનાવે છે, ત્યારે માળિયાહાટીના પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાએ પોતાનો જન્મદિવસ નવયુવાન શિક્ષણવિદ તેમજ પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે મનાવવાનો નિર્ધાર કરી પ્રકૃતિના ખોળે શાળા પરિષદમાં સાદગી ભર્યા વાતાવરણમાં જન્મદિવસ મનાવ્યો હતો. પોતાના જન્મદિવસે વિદ્યાર્થી જીવનના આદર્શ
સ્વામી વિવેકાનંદના પુસ્તકની ભેટ આપી સ્વામી વિવેકાનંદના જીવનના વિચારોની વિશેષ માહિતી સાથે પર્યાવરણના જતન પાછળ સતત કાર્યશીલ રહેતા બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવવા તેમજ ભારતની માતૃભૂમિની રક્ષા તન મન ધનથી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સાદગીપૂર્વક માહોલમાં શાળાના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાએ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ માળિયાહાટી. ડીસા તાલુકાના જેરડા ગામે મુસ્લિમ પરિવારે બનાવેલ કોડિયા આ વખતે વિદેશમાં નહીં ચઢાડે, કારણ કે હિન્દુ ધર્મના પવિત્ર મહાદેવ દિવાળી નથી. અંધકારથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ હોય દિવાળીના દિવસોમાં દરેક ઘર રોશનીથી ઝગમગી ઉઠે છે. આ તહેવારોમાં જાત જાતના કોડિયાને મુસ્લિમ પરિવારના આશીનભાઈ તથા મોહમ્મદભાઈ કલર પ્રિન્ટ કરીને બોક્સ પેકિંગ કરીને વેચી રહ્યા છે. અને ત્યારે હિન્દુઓના તહેવારમાં રોશની ફેલાવવા ડીસા તાલુકાના જેરડા ગામનો એક મુસ્લિમ પરિવાર આખા બનાસકાંઠામાં સહિત કોડિયા પૂરા પાડે છે. ખરેખર માટીકામના કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો એ વાતને સાર્થક કરતા મુસ્લિમ પરિવારે બનાવેલ કોડિયા આકર્ષણનું કેન્દ્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અજવાળું પાથરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં આ સુમરા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાનું વેચાણ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે આ વખતે કોડિયામાં રંગબેરંગી અવનવી ડિઝાઇનોનું પણ આકર્ષણ વધારે જ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વખતે મંદી વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હાલાકી ભોગવી રહ્યું છે. ત્યારે 20થી વધુ કારીગરો આધુનિક ટેકનોલોજીના મશીનો દ્વારા અવનવા કોડિયા બનાવી રહ્યા છે. અને આ વખતે રંગબેરંગી કોડિયાઓની માંગ પણ બનાસકાંઠામાં સહિત ઉત્તર ગુજરાત અને વિદેશમાં પણ નથી જોવા મળી રહી. આ વખતે જેરડાના મુસ્લિમ પરિવાર ભયંકર મંદી વચ્ચે સપડાયો છે. દર વર્ષની જગ્યાએ આ વર્ષે માત્ર 25% કોડિયાનું વેચાણ થયું છે. હું સુમરા સલ્લુભાઈ રહીમભાઈ, મારું ગામ જેરડા. હું નાની મિની ફેક્ટરી ચલાવું છું, એકતા એન્ટરપ્રાઇઝ નામની. લગભગ 2002માં ચાલુ કરેલી, તો 15-16 વર્ષ ધંધો સારો ચાલ્યો મારો. આ વખતે એટલા બધા મંદીમાં અમે સપડાયેલા છીએ, ત્યાં બધો મારી કેડે બધો એમનો લગભગ 4-5 લાખ કોડિયા વધ્યા છે. વરસાદ થયો નથી, એટલી બધી હાલ બેકારી છે. માણસો પણ ઓછા કરી નાખ્યા છે. માલ જે લઈ જોઈએ પૂરો માલ લઈ જતા નથી, પૈસા પૂરા મળતા નથી. એટલી બધી તંગીને તકલીફ આવી ગઈ છે, મત પૂછો વાત. એટલું એમાં આ વર્ષમાં જ એવું થયું છે. અને ઉત્તર ગુજરાતમાં જૂનમ જૂની મારી મિની ફેક્ટરી સારામાં સારી ચાલતી હતી, આ વખતે બહુ સપડાઈ ગયા છે મંદિરમાં. દિવાળી એટલે પ્રેમ, ઓપ અને ભાઈચારાનો સંબંધ. જ્યારે વાત કરીએ સમગ્ર રાજ્યની અંદર મંદીનો માહોલ છવાયો છે, ત્યારે આજે દિવાળી પણ છે તે મંદીમાં સપડાઈ હોય એવું લાગી રહ્યું છે. જ્યારે વાત કરીએ માટીના કોડિયા બનાવતા નાના વેપારીઓની, નાના વેપારીઓમાં બનાસકાંઠાના થેરવાડા ગામની અંદર એકતા એન્ટરપ્રાઇઝના માલિક જેઓ સુમરા, એવુંનું કેવું એવું છે કે પોતા જેવો કોડિયા બનાવી રહ્યા છે તે કોડિયા એક સમય એવો હતો કે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશની અંદર પણ ફેમસ હતા. એ જ કોડિયા આજે પોતાના ગોડાઉનની અંદર શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે. જ્યારે નાના વેપારીઓની એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ કોડિયા માટે કોઈ અનોખી યોજના બનાવવામાં આવે અને જો વેચાણ કરવામાં આવે તો આ નાના વેપારીઓ કાયમ માટે ધંધો કરી શકે છે. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. मैं इंद्र मौर्य, ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं. और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી
હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय संपन्नमय और ढेर सारी खुशियों के साथ बना रहे ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ. इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ. महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी सम्पन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे. ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. મોરબીમાં ઔદ્યોગિક નગરી મોરબીનો વિકાસ જેટ ગતિએ થઈ રહ્યો છે અને ઔદ્યોગિક નગરીમાં લોકો પાસે ફાજલ સમય ના હોય તેથી લગ્ન પ્રસંગે પણ સાદગીથી ઉજવવાનું પસંદ કરી રહ્યા છે. તેથી સમય સાથે લગ્ન પ્રસંગ માટે તા ખોટા ખર્ચા પણ બચાવી શકાય તો સગાઈના દિવસે જ લગ્ન કરવાનો ટ્રેન્ડ પૂર જોશમાં ચાલી રહ્યો છે. મોરબીના દહીસરા ગામના રહેવાસી વસરામભાઈ ટપુભાઈ ચંદ્રાલા અને મનીષાબેન ચંદ્રાલાના પુત્ર કિશનના લગ્ન આજે મોટા દહીસરાના રહેવાસી ઠાકરશીભાઈ મકનભાઈ કાંજિયા અને હીરાબેન કાંજિયાની સુપુત્રી શીતલબેન સાથે કરવામાં આવ્યા હતા. જો કે આ લગ્નમાં ખાસ વાત એ હતી કે આજે સગાઈ હોય જે દિવસે જ પરિવાર અને સ્નેહીઓની હાજરીમાં ફેરા ફર્યા હતા. લગ્ન પ્રસંગમાં હજારો મહેમાનોના કિંમતી સમયની બરબાદી થતી હોય છે અને સાથે જ લગ્નમાં બેફામ ખર્ચાઓ પણ થતા હોય છે, જે અટકાવવા માટે પરિવારે સમાજના અગ્રણીઓના સૂચનને આવકારીને સગાઈના દિવસે જ લગ્ન કર્યા હતા. બંને પક્ષ આર્થિક રીતે સંપન્ન હોય જેમાં વશરામભાઈ અંજની ઓઇલ મિલ સંચાલક છે, ત્યારે ઠાકરશીભાઈ કાંજિયા કોમેન્ટ સિરામ એકના ભાગીદાર છે, જે સુખી સંપન્ન પરિવાર હોવા છતાં અને લગ્નમાં ખર્ચ કરી શકવા સક્ષમ હોવા છતાં પણ સાદગીથી લગ્ન પ્રસંગ યોજીને સમાજને પ્રેરણા પૂરી પાડી છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ છે, પૈસાવાળા છે, પણ આ ખોટા ખર્ચા ના થાય. ઉમિયા પરિવાર વાળાએ કીધું કે આ ટૂંકમાં કરી નાખો તો પાછળ નાના માણસો કરી શકે. અત્યારે કોઈ પાસે પૈસા હે તો ટાઈમ નથી, ટાઈમ છે એની પાસે પૈસા નથી, એના માટે આ ઉદાહરણ કરવા માટે અમે આ નક્કી કરેલ છે કે આ ટૂંકમાં કરી નાખો, એમ નાના માણસોને બેનિફિટ મળે એની પાછળ. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બાયના મોવાડાનો ફોજી દીકરો દેશની સેવા કરી નિવૃત્ત થઈને પરત ફરતા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા ફોજી પુત્રને ઘરે લઈ જવામાં આવ્યો. પ્રાંતિજ તાલુકાના બાય મોવાડાનો ફોજી પુત્ર બલભતસિંહ જેઠુસિંહ ઝાલા, કે જે 1992 થી આર્મીમાં જોડાયા હતા અને 31/10/2018 ના રોજ નિવૃત્ત થયા,
અને 26 વર્ષ સુધી ફરજ બજાવીને દેશની વિવિધ સરહદો તથા કારગિલ યુદ્ધ તથા દેશની નિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ગામના આ ફૌજી પુત્રનું ગામના ચોડે વાગતે જાગતે આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં રહેતા દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ફૌજી બલભતસિંહ જેઠુસિંહ ઝાલાને ઘરે લઈ ગયા હતા તો આ પ્રસંગ ગામના સરપંચ રતુભા ઝાલા પ્રોફેસર જગેન્દ્રસિંહ ડેરીના ચેરમેન મનુસિંહ ઝાલા સેક્રેટરી વિજયસિંહ ઝાલા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહીને ગામના ફૌજી પુત્રને મોઢું મીઠું કરાવી ફૂલહાર શાલ શ્રીફળ તથા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા તો ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ વર્ષોથી કાળી ચૌદસના પર્વે કાલ ભૈરવના પૂજન માટે પાલીતાણા આવતા હતા તે હાલ મુખ્યમંત્રી છે ત્યારે પણ આ દિવસે ખાસ કાલ ભૈરવના પૂજન માટે પાલીતાણા આવશે આ વર્ષે પણ તે પાલીતાણા આવી રહ્યા હોય અને તેમની વીવીઆઈપીની સુરક્ષાને લઈને બજારો 5 કલાક માટે બંધ કરા દેવામાં આવી હોય ત્યારે મંદીનો મહાર સહન કરી રહેલા પાલીતાણાના વેપારીઓ દ્વારા આ સમયે બજાર માત્ર 1 જ કલાક બંધ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ગુજરાતના નાથ પાલીતાણામાં કાળી ચૌદસના પર્વે પૂજનમાં આવે તે ગૌરવની વાત છે આ વાત છે હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કે જે મુખ્યમંત્રીના હતા ત્યારે પણ કાળી ચૌદસના દિવસે ખાસ પૂજન માટે પાલીતાણા આવતા અને મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે આ વર્ષે પણ તે પાલીતાણા આવી રહ્યા છે ત્યારે વેપારીઓમાં થોડી નારાજગી જોવા મળી રહી છે જેનું કારણ છે કે મુખ્યમંત્રી જ્યારે પાલીતાણા આવી રહ્યા છે ત્યારે તેની વીવીઆઈપી સુરક્ષાને લઈને બજારો 5 કલાક જેટલો સમય બંધ કરાવી દેવામાં આવે છે હાલના વર્ષની વાત કરીએ તો બજારમાં સાવ મંદી છે અને દિવાળીના પર્વે લોકો થોડી ઘણી ખરીદી કરતા હોય જેનાથી વેપારીઓને દિવાળી પણ સુધરતી હોય છે ત્યારે દિવાળીના આગલા દિવસે એટલે કે કાળી ચૌદસના દિવસે જો મુખ્યમંત્રીના આગમનના કારણે બજારો 5 કલાક બંધ રાખવામાં આવે તો ગ્રાહકોથી લઈ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે પાલીતાણાના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીના આગમન સમયે માત્ર 1 જ કલાક બજાર બંધ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તેઓ મુખ્યમંત્રીનું આ તકે સ્વાગત કરી રહ્યા છે પરંતુ તેઓ વેપારીઓની વેદના સમજે તેવી પણ આશા કરી રહ્યા છે કાળી ચૌદસના દિવસે પૂજા માટે પાલીતાણા જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે એ કે સીએમને બદલે કોમન મેન તરીકે આવે તો પણ મુશ્કેલી નહીં પડે તેવું પાલીતાણાના વેપારીઓ જણાવી રહ્યા છે ભાઈ ડેરિયા સામાજિક કાર્યકર પાલીતાણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ ગરોડ મંદિરે દર 14ના દિવસે પાલીતાણામાં પધારે છે હાલમાં મુખ્યમંત્રીશ્રીના હોદ્દા ઉપર હોય ત્યારે પાલીતાણાની પ્રજાને કોઈપણ જાતની હાલાકી ન વેઠવી પડે તે વહીવટીતંત્રએ જોવાનું રહ્યું કારણ કે વડાપ્રધાન શ્રી હાલમાં આપણા ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધાને સ્વરોજગાર મળે પણ હાલમાં દિવાળીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી માટે આવતા હોય અને વેપારીઓ ગ્રામ્ય મંદિરના માહોલમાં પ્રસાર થઈ રહ્યા છે ત્યારે તેઓને આ મંદિરના માહોલમાંથી ઉગારવા માટે થઈને વહીવટીતંત્રે બાંધછોડ કરીને માત્ર 1.5 કલાકથી 1 કલાક સુધી બંધ રાખવું જોઈએ જેથી કરીને પાલીતાણા શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને કોઈ પણ ખરીદીમાં અડચણ ન રહે અને વેપારીઓને પણ ફાયદો થાય તે ઇચ્છનીય છે બાકી જ્યાં લાલચંદભાઈ નિર્મુવર પાલીતાણા એસોસિએશનના સેક્રેટરી વિજય રૂપાણી આવે છે પાલીતાણામાં એ નમ્ર વિનંતી છે કે દુકાનો બહુ જાજો ટાઈમ પર ન રખાવે અને ટૂંકા ગાળામાં બંધ રખાવે જેથી કરીને બહારના કસ્ટમરો આવે છે એને કાંઈ તકલીફ અગવડ ન પડે એવી નમ્ર વિનંતી છે અને દિવસો ટૂંકા છે અમારે અને ધંધા 2 દિવસો છે એમાં અમે અગવડ ન પડે એવી નમ્ર વિનંતી છે વિજય રૂપાણીને કે જેથી કરીને હિન્દી વેપારી એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી સુરેશ પહેરાણી બોલું છું અત્યારે ધંધામાં વેપારીઓને મંદિરનો સામનો કરવો પડે છે એમાં છેલ્લા 3 દિવસ રડવાનો હોય અને એમાં પણ માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બંધ રહે
નાના નાના વેપારીઓ અને બહારથી આવતા બંને પડે ત્યારે આવે ત્યારે બંધ રખાવે એક કલાક લોકો બધા વિશાલ સાગડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નયે આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. હું જલ્પિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. એના બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની 10 ભારતીય કંપનીઓ પૈકીની 8 કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે 1.69 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. TCS અને SBIની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. બ્રોડર માર્કેટમાં તેજની અસર માર્કેટ મૂડી પર જોવા મળી છે. ICICI બેંક, HDFC અને RIL સહિત 8 કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થઈ રહ્યો છે. સુરતના દિવસે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 5% અથવા તો 1600 પોઈન્ટ રિપીટ અથવા તો 1662 પોઈન્ટનો મોટો ઉછાળ રહ્યો હતો અને સેન્સેક્સ 35,011ની સપાટીએ રહ્યો હતો. સૌથી વધુ માર્કેટ મૂડી ધરાવતી TCSની માર્કેટ મૂડીમાં 41,351.28 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી 7,16,630.43 કરોડ થઈ ગઈ છે. SBIની માર્કેટ મૂડી 33,333.33 કરોડ વધીને 2,54,752.35 કરોડ થઈ ગઈ છે.
આવી જ રીતે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસીની માર્કેટ મૂડી પણ ઉલ્લેખનીય રીતે વધી ગઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન 18,730.2 કરોડ વધીને 6,80,910.61 કરોડ થઈ ગઈ છે. હિન્દુસ્તાન યુનિલિવર અને ઇન્ફોસિસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ક્રમશઃ 15,834.4 કરોડ અને 12,471.8 કરોડ વધીને નવી સપાટીએ પહોંચી છે. બંને કંપનીઓને માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે, તેમાં કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી 4,910.8 કરોડ ઘટીને 2,16,133.97 કરોડ થઈ ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં 4,171.8 કરોડ સુધીનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી 5,29,122.57 કરોડ થઈ ગઈ છે. ટોપ 10 કંપનીઓની રેન્કિંગની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક પર અકબંધ છે, ત્યારબાદ આરઆઈએલ, એચડીએફસી બેંક, એચયુએલ, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસિસ, એસબીઆઈનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપ 10 કંપનીઓ પૈકી 8 કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થઈ રહ્યો છે. ટીસીએસએ માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો કર્યો છે. હવે આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં માર્કેટ મૂડી લઈને ફરી એકવાર કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ અવિરતપણે પ્રથમ ક્રમાંક પર જ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. માળિયાહાડીના પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાનો જન્મદિવસ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે અનોખી રીતે ઉજવાયો. આજના આધુનિક સમયમાં યુવાનો પોતાનો જન્મદિવસ નિમિત્તે પાર્ટી કરી મિત્રો સાથે મોજ મસ્તીમાં ઉજવવા પાછળ ખોટા ખર્ચ કરી જન્મદિવસ મનાવે છે, ત્યારે માળિયાહાટીના પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાએ પોતાનો જન્મદિવસ નવયુવાન શિક્ષણવિંદ તેમજ પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે મનાવવાનો નિર્ધાર કરી પ્રકૃતિના ખોળે શાળા પરિસરમાં સાદગી ભર્યા વાતાવરણમાં જન્મદિવસ મનાવ્યો હતો. પોતાના જન્મદિવસે વિદ્યાર્થી જીવનના આદર્શ સ્વામી વિવેકાનંદના પુસ્તક ભેટ આપી સ્વામી વિવેકાનંદના જીવન વિચારોની વિશેષ માહિતી સાથે પર્યાવરણના જતન પાછળ સતત કાર્યશીલ રહેતા બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવવા તેમજ ભારત દેશની માતૃભૂમિની રક્ષા તન મન ધનથી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સાદગીપૂર્વક માહોલમાં શાળાના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાએ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયાહાટી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.